जय श्री स्वामीनारायण। श्री स्वामीनारायण गुरुकुल राजकोट संस्थान द्वारा आयोजित SGIS ऑनलाइन गुरुकुल में आप सर्व विद्यार्थियों हूँ संजय बकोत्रा हार्दिक स्वागत करूँ छू। विद्यार्थी मित्रों केम छो, मजा में? आज आप अभ्यास करवाना छे धोरण 5 अंदर पर्यावरण विषय नो, जेनी अंदर आप विद्यार्थी मित्रों पाठ 11 में अभ्यास कर रहा छे, जेमा आप सुनीता विलियम्स विषे बात कर रहा छे, जे सुनीता अवकाश में ए पाठ नाम है। विद्यार्थी मित्रों अवकाश आपने पण खूब गमे अने अवकाश में उड़वू कोने न गमे, ए प्रश्न मारो तमने छे के तमने अवकाश में उड़वानी केटली मजा आवे। जो आपने एम कहेवामां आवे के हवे तमे जे साइकल फेरवो छो ए एवी साइकल आवशे के तमे पेंडल मारशो અને તમે અવકાશમાં ઉઠશો તો વિદ્યાર્થી મિત્રો થઈ જાય ને જાદુ, આપણે પેન્ડલ મારવા માંડીએ અને ઝડપથી આપણે અવકાશમાં વયા જઈએ, તો બધાને અવકાશમાં ઉડવાની મજા આવી જાય ને? હા તો કયો? હા તો એવી જ રીતે આ સુનીતા વિલિયમ્સ અને કલ્પના ચાવડા જે ચંદ્ર પર પ્રથમ પગ મૂકનાર નીલ આર્મસ્ટ્રોંગ જેવા ઘણા બધા અવકાશ યાત્રીઓ છે એમને આપણે યાદ કરીએ, એમણે અવકાશમાં ઉડવાના સપના જોયા, મિસાઇલ મેન અબ્દુલ કલામ, આવા ઘણા બધા નામ તમે પણ સાંભળ્યા હશે કે જેમણે અવકાશની અંદર અવકાશમાં ઉડવાના પાંખોથી જાણે કે હાથોને પાંખ બનાવી અને ઉડવાના સપના જોયા હતા। બાળપણમાં જ સપના જોઈએ અને તો જ આપણે એ સપના સફળ કરી શકીએ, એવું જ આ પાઠની અંદર આપણે સુનીતા વિલિયમ્સ વિશે અભ્યાસ કરી રહ્યા છીએ, સુનીતા સાથે વાત। તો વિદ્યાર્થી મિત્રો આજના લેક્ચરની શરૂઆત કરીએ, આપ સર્વ અંત સુધી જોડાજો, ખૂબ જ રોમાંચિત અને આનંદ આવે તેવી વાતો પણ જાણવા જેવી છે। અને આ પાઠની અંદર આપણે જેમ તમે પણ જો અવકાશ યાત્રી ભવિષ્યની અંદર બનવા માગતા હોય તો ખાસ ધ્યાન આપજો, અને બધા જ વિદ્યાર્થીમાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ છે એ સાયન્ટિસ્ટ અને અવકાશયાત્રી બને તેવી શુભેચ્છા સાથે આપણે શરૂઆત કરીએ। જ્યારે સુનીતા વિલિયમ્સ ભારત આવ્યા ત્યારે ખુશ્બુ અને ઉમંગ જે આપણા પાત્ર છે એની વાત કરી રહ્યા છીએ કે એમની સ્કૂલે આવવાના છે, તો એ ખુશ્બુ અને ઉમંગ જેવા હજારો બાળકોને તેમને મળવાનો મોકો મળ્યો, તેઓ બાળકો સાથે વાતો પણ કરી હતી, તેમણે સુનીતા વિલિયમ્સે બાળકો સાથે વાતો પણ કરી હતી। તો તેઓ ભારત આવી અને બાળકોને મળે છે। સુનીતાએ કહ્યું મારી મિત્ર કલ્પના ચાવલાને પણ બાળકોને મળવા ભારત આવવું હતું, હું ભારતમાં કલ્પનાનું સ્વપ્ન પૂરું કરવા આવી છું, એવા શબ્દો એમણે વાપર્યા। હવે આ કલ્પના ચાવલા છે એમની મિત્ર હતી અને એ ભારતની પ્રથમ મહિલા અવકાશયાત્રી પણ હતી। વિદ્યાર્થી મિત્રો એ કલ્પના ચાવલા વિશેની આપણે થોડીક સંક્ષિપ્તમાં માહિતી મેળવી લઈએ કે તમારે જાણવી જરૂરી છે, જે આપણી બુકની બહારથી છે પરંતુ મેં ઇન્ટરનેટના માધ્યમથી આપના માટે મેળવી છે અને તમે પણ વિશેષ માહિતી ઇન્ટરનેટ અને યુટ્યુબ દ્વારા કલ્પના ચાવલા વિશે મેળવી શકો છો। તો વિદ્યાર્થી મિત્રો ગૂગલમાં સર્ચ કરી શકો છો કલ્પના ચાવલા। કલ્પના ચાવલાનો જન્મ છે 1-7-1961 અંદર કરનાલમાં થયો હતો। એમણે બાળપણથી અવકાશમાં ઉડવાના સપના જોયા હતા, એમને છે નાસા જે છે અંતરિક્ષ એમાં 1995 પોતે સામેલ થઈ અને ત્યારબાદ 2003 તેઓ કોલંબિયા જે STS સ્પેસ મિશન અને STS-107 અને STS-87 એવા એમણે મિશન કર્યા અને એ STS મિશન એટલે કે સ્પેસ મિશનની અંદર હતી, જે કોલંબિયાનું સ્પેસ શટલ છે અવકાશમાં હતું, પોતે સફળ પણ થયા અવકાશમાં જવામાં। પરંતુ એક દુઃખની વાત સાથે કહેવું પડે કે આ અવકાશમાંથી જ્યારે અવકાશયાન છે પરત આવતું હતું અને પૃથ્વીની અંદર જ્યારે પ્રવેશે છે ત્યારે દુર્ઘટના ઘટે છે અને એની અંદર છે કલ્પના ચાવલા આપણી જે ભારતની અવકાશયાત્રી એમનું નિધન થાય છે। તો આ આખી કલ્પના ચાવલાની જે વાત છે એમને પણ ભારતમાં આવવું હતું, એમને પણ સુનીતા વિલિયમ્સની જેમ અવકાશયાત્રી તરીકે સફળ યાત્રા કરવી હતી,
કરી હતી પણ પરંતુ એક નાની એવી ચૂક નાની એવી ખામીથી છે કલ્પના ચાવલા અને એમના સાથી મિત્રોનું જે સ્પેસ શટલ છે એ પૃથ્વીની અંદર જ્યારે પ્રવેશ કરે છે ત્યારે દુર્ઘટના બસ ગ્રસ્ત બને છે અને એમના કટકા થઈ જાય છે. એ સમયે તો મૃત્યુ એમનું જ્યારે થયું એ 1-2-2003 અને ટેક્સાસ જે અમેરિકાની અંદર યુએસએની અંદર આવેલું છે ત્યાં એમનું મૃત્યુ થાય છે. હવે થોડીક આપણે માહિતી સુનિતા વિલિયમ્સ વિશે મેળવીશું કે જેમણે અવકાશ યાત્રા સફળતાપૂર્વક પૂર્ણ કરી એ કલ્પના ચાવલાનું જે સ્વપ્ન છે એ પણ એ પૂર્ણ કરે છે એવા સુનિતા વિલિયમ્સ છે. એ જ્યારે અવકાશયાનની અંદર તમે પણ જોઈ શકો છો આ પાઠ્યપુસ્તકના પેજ નંબર આપણે જોઈએ તો 103 આગળના જે પેજ ઉપર આખી માહિતી આપેલી છે ફોટોગ્રાફ્સ સાથે સૌજન્ય નાસામાંથી લેવામાં આવ્યા છે. અમે ઉપડ્યા એ તારીખ હતી 9-12-2006. તો વિદ્યાર્થી મિત્રો એ અવકાશયાન છે એ જ્યારે ઉડાન ભરે છે ત્યારની વાત છે. અમારા પગ જમીન પર રહેતા નથી એ ડેટ છે 11-12-2006 એટલે કે એ લોકો છે ત્યાં ઉપર પહોંચી જાય છે અને ત્યારની સ્થિતિની વાત કરે છે કે આપણે અત્યારે ઊભો છું હું તો જમીન પર પગ રહે છે પણ અહીંયાથી અવકાશની અંદર જતા એ માણસ અને વસ્તુઓ છે એ સમતોલ રીતે રહેતી નથી અને ઉડવા લાગે છે. આ ખોરાક ક્યાં ઉડે છે 11-12-2006 તમે તસવીરો જોઈ શકો છો. પાઠ્યપુસ્તકને સાથે રાખજો. જુઓ મારા વાળ ઊભા છે કામમાં મુશ્કેલી પડતી નથી 13-12-2006 આ વાત છે. સુનિતા અવકાશની બહાર હકીકતમાં અવકાશમાં 16-12-2006 ની વાત આ છે. શું તે આશ્ચર્ય નથી કેવી કેવી ઘટનાઓની અહીંયા વાત કરવામાં આવી છે. તો કે પૃથ્વી પર આપણે જ્યારે કોઈ વસ્તુ પદાર્થ ઉપર ફેંકીએ છીએ અહીંથી કોઈ કચરો કે આપણે પદાર્થ ફેંકીએ તે નીચે આવે છે પરંતુ અહીંયાથી ઉલટું વિદ્યાર્થી મિત્રો અવકાશની અંદર કોઈ પણ વસ્તુ ફેંકવામાં આવે તો એ તરે છે. એ વાતાવરણ એમની પાછળ ભાગ ભજવે છે. કેટલાક વાયુઓ છે ત્યાં તેની કમી છે. આપણે દડો હવામાં ઉપર ફેંકીએ છીએ તે નીચે પડે છે. આપણે તેને પકડવા સક્ષમ છીએ અવકાશયાનની જેમ પૃથ્વી પર આપણે આસપાસ હવામાં ઉડતા તરતા હોતા નથી. ત્યાં સ્થિતિ અલગ છે. ત્યાં કોઈ પણ વસ્તુ ફેંકવામાં આવે આપણે છીએ એ આપણે એની અંદર તરીએ છીએ. જ્યારે આપણે પાણીનો પ્યાલો કે ડોલ ભરીએ છીએ ત્યાં જરૂર ત્યાં જ રહે છે. જેમ સુનિતા વિલિયમ્સે કહ્યું તેમ પાણીના ટીપા રૂપમાં ફરતું નથી. પૃથ્વીમાં કશું ખાસ છે જેના કારણે તે શક્ય છે. પૃથ્વી બધું તેના તરફ ખેંચે છે. અહીંયા આકર્ષણ છે ત્યાં અપાકર્ષણ છે. વિરુદ્ધમાં ક્રિયા થાય છે. અહીંયા જે કઈ વસ્તુ છે એ સ્થિર રહે છે ત્યાં છે એ સ્થિર રહેતી નથી. હવાની સાથે એ ઉડે છે. સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી કેટલા દૂર છે તો કે 360 કિલોમીટર ઉપર એટલે કે ઊંચાઈએ અવકાશમાં ગઈ હતી. હવે વિચારો કે કેટલું દૂર છે. તમે જ્યાં રહો છો ત્યાંથી 360 કિલોમીટર દૂર કયું શહેર આવેલું છે તે થોડુંક વિચારો જોઈ તો તમને ખ્યાલ આવે કે સુનિતા વિલિયમ્સ અવકાશમાં એટલા ઊંચાઈ ઉપર ગયેલા. સુનિતા વિલિયમ્સ પૃથ્વીથી આટલી બધી દૂર અવકાશમાં ગઈ હતી. હવે દાખલા તરીકે આપણે વિચારીએ તો અહીંયાથી અમદાવાદ સુધીનું આપણે વિચારીએ કે એટલું અંતર આપણે જવાનું થાય તો આપણે જઈ શકીએ. રોડ દ્વારા જવાનું છે અને ઓલી વાત છે એ સુનિતા વિલિયમ્સ છે અવકાશમાં જવાની વાત છે. એટલે અહીંથી આપણે ઊંચાઈ ઉપર વાત કરવાની છે કે 360 કિલોમીટર અવકાશની વિદ્યાર્થી મિત્રો વાત છે. ચમત્કાર એક જોઈએ આપણે કે એક નાનો કાગળ સિક્કો ખેંચે છે કેવી રીતે. તો કે 5 રૂપિયાનો સિક્કો લો અને કાગળનો નાનો ટુકડો લો. કાગળ સિક્કાના એક ચતુર્થાંશ જેટલો હોવો જોઈએ. હવે એક નાનો એવો કાગળ જે સિક્કાને ખેંચે છે એ ધાતુ અને કાગળનું જે આકર્ષણ છે એની વાત કરવામાં આવી છે. 5 રૂપિયાનો એક સિક્કો લેવાનો છે વિદ્યાર્થી મિત્રો. તમે પણ પ્રયોગ કરી શકો. કાગળનો નાનો ટુકડો લો
કાગળ છે સિક્કાના એક ચતુર્થાંશ એટલે કે એક ચતુર્થાંશ ભાગ એકનો ચોથો ભાગ જેટલો હોવો જોઈએ એટલે કે સિક્કાની બરોબરનો નહીં એનાથી એકદમ નાનો. એક હાથમાં સિક્કો પકડો અને બીજા હાથમાં કાગળ બંને એક જગ્યાએ નીચે પડવા દો. હવે નાનો કાગળ સિક્કા પર મૂકો અને નીચે પડવા દો. આ વખતે શું થયું? આશ્ચર્ય. બરાબર, તમે પણ એ પ્રયોગ કરી શકો છો. એના દ્વારા આપણે જાણી શકીએ છીએ. અહીંયા આપણે સુનિતા વિલિયમ્સની આપણે વાત કરી રહ્યા છીએ. તો વિદ્યાર્થી મિત્રો, થોડીક સંક્ષિપ્તમાં ફરીથી માહિતી આપી દઉં કે સુનિતા વિલિયમ્સ સાથેની જે વાતચીત છે એની અહીંયા આપણે વાત કરી. એમણે એવું પણ કહ્યું કે ભાઈ, મારી મિત્ર કલ્પના ચાવલા એમનું પણ સપનું હતું કે મારે બાળકોને મળવું છે. એવી રીતે પોતે એનું સપનું પૂર્ણ કરવા માટે, કલ્પના ચાવલાનું સપનું પૂર્ણ કરવા માટે સુનિતા વિલિયમ્સે ભારતમાં આવે છે અને એ બાળકોને મળે છે. બરાબર, અને એ એક સફળ અંતરિક્ષ યાત્રી છે. પોતે ઘણી બધી ત્યાંની અવકાશની વાતો પણ કરે છે. એના વિશેનું આજનું આપણે લેસન તમને આપવાનું છે, જેથી તમે પણ એ જાણી શકો કે અવકાશની અંદરના સુનિતા વિલિયમ્સના અનુભવો, અને આપણે પણ જો તમે પણ એવા સપના જોશો તો જરૂરથી તમે પણ સફળ થઈ શકશો. એ માટે તમારે હોમવર્ક કરવાનું છે. અવકાશમાં રહેવાનો સુનિતાના અનુભવ લખો, અને વિશેષમાં ચોપડીથી બહારથી પણ નેટના, ઇન્ટરનેટના માધ્યમથી તમે ગૂગલમાંથી સર્ચ કરીને પણ વિશેષ માહિતી સુનિતા વિલિયમ્સ સાથેની જે છે એ તમે લખીને મને મોકલી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. તમને જો આ લેક્ચર પસંદ આવ્યો હોય તો જરૂરથી લાઈક કરજો, અને ખાસ હોમવર્કની અંદર આપણે અવકાશમાં સુનિતા વિલિયમ્સના જે અનુભવો છે એ આપણે છે લખી અને વ્યવસ્થિત છે લખવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, આપ સર્વને મારા હેતથી જય સ્વામિનારાયણ.